સુરત મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતા માટે ફોન ખરીદાતા વિવાદ સર્જાયો છે. 1.15 લાખની કિંમતના એવા કુલ 4.60 લાખની કિંમતના 4 ફોન ખરીદીની વિગતો આરટીઆઈમાં બહાર આવી છે અને આ વિગતોને લઈને ગુરુવારે મળનારી સામાન્ય સભામાં વિપક્ષ હોબાળો કરે તેવી શક્યતા. સુરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ નવો પરિપત્ર બહાર પાડ્યો, જે મુજબ હવેથી મોડા આવતા કર્મચારીઓની કેઝ્યુઅલ લીવ કટ કરાશે. સતત 3 દિવસ સુધી 10 મિનિટ મોડા આવશે તો 3જા અઠવાડિયે અડધા દિવસથી કેઝ્યુઅલ લીવ કટ થશે. 1.5 કલાક મોડા આવશે તો તે જ દિવસથી 1.5 કલાકની લીવ કટ કરાશે. સુરતની પીએમસી બેંક શાખા પર આરબીઆઈ અંકુશ લગાવ્યો છે. પીએમસી બેંકની 4 બ્રાન્ચો પર અંકુશ લગાવવામાં આવતા 12,000 ખાતેદારોના આશરે 30 કરોડથી વધુ રૂપિયા અટવાઈ પડ્યા છે. મહત્વનું છે કે આરબીઆઈ ઓડિટમાં પીએમસીના બેંક વ્યવહારોમાં ગેરરીતિ સામે આવતા કલમ 35 હેઠળ અંકુશ લગાવાયો. સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગતા રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશને મૌન રેલી યોજી. કાળી પટ્ટી બાંધીને રેસકોર્સથી આરએમસી સુધી રેલી યોજાઈ. રેલી દરમિયાન ઇન્દોરની જેમ પ્લાસ્ટિકનું ગાર્બેજમાંથી વર્ગીકરણ કરીને રીસાયકલ કરવાની માંગ કરી. અમરેલી જિલ્લા પંચાયત નજીક આવેલા સ્પાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જેમાં રમેશ દાફડા નામના પોલીસકર્મી રૂપિયા લેતા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. આ વાયરલ વિડીયો 30 જાન્યુઆરીનો હોવાનું અનુમાન છે. રાજકોટમાં ક્રિષ્ના વોટર પાર્કમાં દારૂની મહેફિલમાં દરોડાના મામલામાં તપાસનો દોર શરૂ કરાયો. એસીપી દ્વારા બ્લડ સેમ્પલ કોના અને ક્યારે લેવાયા તે અંગે વિગતો માંગવામાં આવી. નશાની હાલતમાં પકડાયેલા લોકો પૈકી 20ના દરોડા પાડ્યા તે દિવસે અને અન્ય 10 લોકોને બીજા દિવસે બ્લડ સેમ્પલ લેવાયા હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરાવાઈ. ભાવનગરના ઘોઘામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાંથી 24.60 લાખની કિંમતો વિદેશી દારૂ ઝડપ્યો છે. આ સાથે જ પોલીસે 4 શખ્સોની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરતના બરથાણા ગામના તળાવમાં યુવતીએ ઝંપલાવી આત્મહત્યા કરી ગરકંકા સિકંટાળીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું. અંબાનગર વિસ્તારની રાધા રાઠોડ નામની યુવતીએ આત્મહત્યા કરી. બનાસકાંઠામાં 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. પાંથાવાડા ગુંદડી વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક ચાલકનું મોત થયું અને ક્લીનર ઇજાગ્રસ્ત થયું. જામનગરમાં કાર રોડ પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો, જેમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું, જ્યારે 1 વ્યક્તિને ઇજા પહોંચી. જામજોધપુરના બાવલા નજીક કારનો અકસ્માત સર્જાયો. નવસારી બસ સ્ટેશનમાં છેલ્લા 2.5 વર્ષથી વિકાસનું કામ અટકે પડ્યું છે. 2 વર્ષ પહેલા અમદાવાદની ડીઆરએ ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ કંપનીને 80 કરોડના ખર્ચે કામ સોંપવામાં આવ્યું હતું. જોકે કોન્ટ્રાક્ટરે દાવો કર્યો કે નવસારીના બસ સ્ટેશનના વિકાસ માટે કરાર અને એમઓયુ કરતાં ઓછી જમીન મળી છે. આ સાથે સરકાર પાસેથી રૂપિયા ન મળતા કામ અટકાવી દેવામાં આવ્યું છે. બનાસકાંઠામાં ધાનેરાની આઈસીયુ હોસ્પિટલમાં ચોરીનો પ્રયત્ન કરનારા 3 શખ્સો ઝડપાઈ ગયા. 3 શખ્સો દર્દીના પર્સ અને મોબાઈલને ઉઠાંતરી કરવાનો પ્રયત્ન કરતા હતા, જોકે હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓએ ઝડપીને પોલીસને જાણ કરી. રાજકોટમાં મનપાના અધિકારીઓની કારના ઈ મેમો ભરવાના બાકી હોવાનું સામે આવ્યું. શહેર મેયર બીના આચાર્યની ગાડીમાં 1 વાર 100 અને બીજી વારના 300 એમ કુલ 400 રૂપિયાનો મેમો બાકી છે, તો શાસક પક્ષના નેતા દસુખ જોગાણીનો 700 રૂપિયાનો મેમો ભરવાનો બાકી છે. વાપી ઉદ્યોગનગરમાં સાફ સફાઈના અભાવે લોકો હેરાન થઈ રહ્યા છે. જીઆરડીસી વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગ, ભીનો કચરો નજરે પડી રહ્યો છે, તો સફાઈને લઈને તંત્રને અનુકવાર રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કામગીરી નથી કરાઈ. વાહન ચાલકો માટેના નવા ટ્રાફિકના નિયમો વિરુદ્ધ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આરસી બુક, પીયુસી, લાયસન્સ, હેલ્મેટ અને વીમાના નામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવાતા હોવાના આક્ષેપ સાથે જાહેર હિતની અરજી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના તલોદના વાવ ગામમાં કેનાલ ઓવરફ્લો થઈ સુજલામ સુફલામ યોજના આધારિત કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, જેથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના પાટનગર વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાંધીનગરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. પથિકાશ્રમ, મહાત્મા મંદિર, ધ રોડ સહિતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો.
तो साबरकांठा जिला में पण वरसाद वरस्यो। जिलाना प्रांतिज पंथक सहित पोगलो पल्लाचर अने अमीनपुर सहित अनेक विस्तारों में वरसाद वरस्यो। थोड़ा दिवसों विराम बाद धीमी धारे वरसाद वरस्यो।